મહીસાગર જિલ્લાના હેવાન આચાર્ય રાજેશ પટેલના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તો સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડતા સગીર પર દુષ્કર્મના બનાવ પર ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા દુષ્કર્મી આચાર્ય રાજેશ પટેલે ઝડપી કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા તો સગીરા અભ્યાસરથી બહાર ગામ જવાનું હોવાથી લુણાવાડા ખરીદી કરવા માટે આવી હતી ત્યારે સંતરામપુર તાલુકાના જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્ય આરોપી રાજેશ પટેલે બદ ઇરાદાથી પૂર્વ વિદ્યાર્થિનીને બોલવીને લુણાવાડામાં આવેલા એક મકાન સુધી લઈ જાય છે અને નરાધમ ગુરુ ક્રૂડ હેવાનિયતથી હવસે સંતોષવા સગીર પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં સગીરાને હોસ્પિટલ દાખલ કરી સારવાર શરૂ કરાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે જાણ કરતાં જ આઈપીસી 376(1) અને પોક્સોની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી તપાસો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ મહીસાગર પોલીસે ગણતરીના કલાકોમાં 5 અલગ અલગ ટીમો બનાવી આરોપી નરાધમ રાજેશ પટેલે વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.